ઉપલેટામાં ઉદ્યોગકારો ચાલુ કરવાની મંજૂરી આપી હોય છતાં નિયમોને લઈ પ્લાસ્ટિકના કારખાનાઓ ચાલુ જ નથી કરવાના મૂળમાં. સમગ્ર દેશમાં કોરોના વાયરસને પગલે લોકડાઉન લગાડવામાં આવેલ, ધંધો ઉદ્યોગો બંધ રહ્યા હતા, પણ પરિસ્થિતિ સારી થતાં રાજ્ય સરકાર દ્વારા ઉદ્યોગ ચાલુ કરવા એ પણ સરકારના નિયમો પ્રમાણે, ત્યારે ઉપલેટા ખાતે 61 પ્લાસ્ટિક ઉદ્યોગકારોના કારખાનાઓ ખોલવાની મંજૂરી પણ પ્રશાસને આપી છે. પણ તેમ છતાં ઉપલેટા પ્લાસ્ટિક ઉદ્યોગકારો ચાલુ કરવાની તૈયારી દર્શાવી નથી, કારણ કે રાજ્ય સરકાર દ્વારા જે નિયમો ગાઈડલાઈન બની છે તે મુજબ પ્લાસ્ટિક ઉદ્યોગકારો પાલન કરી શકે તેમ નથી, જેથી ઉપલેટાના પ્લાસ્ટિક ઉદ્યોગકારો મંજૂરી મળી હોવા છતાં પણ ઉદ્યોગકારો પ્લાસ્ટિકના કારખાનાઓ ચાલુ જ નથી કરવાના. રાજ્ય સરકાર જો નિયમમાં ફેરફાર કરે અને હળવા કરે તો જ કારખાના ચાલુ કરાશે, બાકી નહીં. રાજ્ય સરકાર દ્વારા જે ગાઈડલાઈન મુજબના નિયમોનું પાલન કરવું એ શક્ય છે, જેથી આ નિયમનું પાલન થાય તેવી પરિસ્થિતિ નથી, કારણ કે પ્લાસ્ટિક ઉદ્યોગને રોજ કરોડોનું નુકસાન સહન કરવું પડે છે અને એપ્રિલ માસનો પગાર પણ ચૂકવેલ છે. હવે કારખાનાઓના માલિક પાસે મજૂરોને પગાર ચૂકવવાના પણ પૈસા નથી. લાખોની લોન સીસી તથા ઓસી ઉઘાડ કરીને કારખાનાઓ ચલાવતા હોય છે અને નગરપાલિકા હદમાં આવતા 100 કારખાનાઓ તાત્કાલિક મંજૂરી આપે અને આ ઉદ્યોગને બેઠો કરવા ઓછા વ્યાજની લોન આપે અને જેમણે લોન આપને સીસી લોન લીધી છે તેમને 3 મહિનાનું વ્યાજ માફ કરે, વીજળી બિલમાં રાહત આપે, જેથી હવે લોકડાઉન પૂરું થાય ત્યારે જ ઉદ્યોગકારો પ્લાસ્ટિકના કારખાના ચાલુ કરશે, એવું પ્લાસ્ટિક એસોસિએશનના પ્રમુખ અને ઉપપ્રમુખે જણાવેલ હતું. કાનભાઈ સુવા, ZSTV, ઉપલેટા.